તો આ તરફ કચ્છના ભુજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી બેઠક ચાલી રહી છે આરએસએસ દ્વારા દર વર્ષે આ બેઠકનું આયોજન થાય છે અલગ અલગ શહેરમાં કરાતું હોય છે પ્રથમ દિવસે સરસંઘચાલક મોહન ભાગવતની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું છે આ બેઠકમાં પિસ્તાલીસ પ્રાંતના સંઘચાલક છે કાર્યવાહ તેમજ પ્રચારકોએ પણ હાજર રહ્યા છે આ બેઠકમાં દેશ અને સમાજ માટે યોગદાન આપનારા મહાનુભાવો પણ યાદ કરાયા હતા સાથે ત્રિદિવસીય આ બેઠકની અંદર અયોધ્યાના રામ મંદિરના મહોત્સવ અંગે પણ ચર્ચા કરવામાં આવશે उपरांत सामाजिक समरसता स्वदेशी अभियान प्लास्टिक पानी और पर्यावरण जवा विषयों पर चर्चा कर इस बैठक में देशभर से दृष्टि से पैंतालीस प्रांतों के और ग्यारह क्षेत्रों के सभी माननीय संघ चालक कार्यवाह प्रचारक और अखिल भारतीय कार्यकारिणी के सदस्य भाग ले रहे हैं

અન્ય એક એમ ત્રણની અટકાયત પણ કરાઈ છે તથા ધારાસભ્ય ચૈતર વસાવા હજુ પણ ભૂગર્ભમાં હોવાથી પોલીસે તેને શોધવા ટીમો બનાવી છે અત્રે નોંધનીય છે કે દેડિયાપાડા કોર્ટમાં ચૈત્ર વસાવાની પત્ની અને અંગત મદદીશના દસ દિવસના રિમાન્ડની પોલીસે માંગ કરી હતી જો કે ચૈત્ર વસાવાના વકીલના દલીલના આધારે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા હાલ ચૈત્ર વસાવા તેના પત્ની અને અન્ય બે પોલીસ કસ્ટડીમાં મોકલાયા છે તો નીચલી કોર્ટે નામંજૂર કરેલ રિમાન્ડને નર્મદા પોલીસે પુનઃ રાજપીપળાના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરી સાથે જ વધુ તપાસ માટે ડેડિયાપાડા પોલીસે પુનઃ જિલ્લા કોર્ટમાં રિમાન્ડ પણ માંગ્યા છે પોલીસને રિમાન્ડ માટેની અરજી અંગેની સુનાવણી રાજપીપળા કોર્ટમાં નવ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ થશે તો આ તરફ કેસમાં આપના નેતા ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવાની તરફેણમાં રાજપીપળા આવશે તથા પોલીસની તરફેણમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ દલીલો કરશે બીજી બાજુ છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ નોંધાઈ રહ્યો છે સંખેડા તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી સાથે સીસીઆઈના ખરીદ સેન્ટર શરૂ કરવાની પણ માંગ કરી છે છોટા ઉદેપુર જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર થયું છે પરંતુ કપાસના પાકના ભાવ પૂરતા ન મળતા ખેડૂતોને હવે કપાસના બદલે અન્ય પાકના વાવેતર તરફ વળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે આ વર્ષે શરૂઆતથી કપાસના ભાવ તળીએ બેસી જતા જગતના તાતની હાલત કફોડી બની છે જેને લઈને ખેડૂતોએ રસ્તે ઉતરીને વિરોધ પણ નોંધાવ્યો છે જો ભાવમાં વધારો નહીં થાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ખેડૂતે જે કાળી મજૂરી કરી રાત દિવસ મહેનત કરી મોંઘા બિયારણ મોંઘું ખાતર મોંઘી દવાના છંટકાવ કરી જ્યારે કપાસનું ઉત્પન્ન આવ્યું વેચવાનું બજારમાં માર્કેટમાં જાય છે ત્યારે એમને પોષણ સંભાવ મળતા નથી એટલે એમને બિલકુલ પરવરે તેમ નથી આગળની રણનીતિ કરી રહ્યા છે અને ત્યારબાદ અમે ગાંધીનગર જવાના છે કૃષિમંત્રીને મળવાના છે ત્યાર પછી મુખ્યમંત્રીને પણ અમે જાતે મળીશું અને ત્યારબાદ જો એનો નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું પોષણક્ષમ ભાવ નથી મળતા ખેડૂતની આજે પરિસ્થિતિ દયનીય થઈ ગઈ છે દિવાળીનો માહોલ છે દિવાળીના માહોલમાં ખેડૂતના ઘરે કપાસ આવ્યો છે કપાસ વેચવા જાય તો આજે પાંસઠસો રૂપિયાના ભાવ મળે છે આ ભાવમાં ખેડૂતને પડતર પણ નથી પડતી એના એમાં ટેકાણા ભાવે સીસીઆઈ ની ખરીદી સત્વરે ચાલુ કરી એક હજાર રૂપિયા ક્વિન્ટલે બોનસ જાહેર કરે એવી અમારી માંગણી વહેલામાં વહેલી તકે સરકાર આમાં યોગ્ય નિર્ણય નહીં લે તો દિવાળી પછી ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન થશે છ હજાર નવસો સિત્તેર રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો જે ખરેખર પોસાય એમ નથી એટલે સરકાર સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી ચાલુ કરે અને સીસીઆઈ જે ખરીદી કરે એની પર પ્રતિ વિરામનો એક નજર ટોપ થ્રી અમદાવાદમાં ધડ અને માથું અલગ કરાયેલી સ્થિતિમાં મળી યુવકની લાશ યુવકની હત્યા થઈ હોવાની આશંકા તપાસ लोकसभा चूंटी पहला कच्छ में आरएसएस की त्रिदिवसीय कार्यकारिणी की बैठक मोहन भागवत तो सहित पदाधिकारी हाजर वर्ल्ड कप में आज भारत साउथ आफ्रिका टक्कर विराट कोहली जन्मदिवस से जीतनी भेट आप टीम उतर मैदान